બાકી આ 70-80 વર્ષનું જીવન છે. ભગવાને જીવન તો પરશુ પંખીને પણ આપેલું છે. સવારે ઉઠીએ, ખાઈએ, પીએ, આનંદ કરીએ, નોકરી ધંધા વેપાર કરીએ, મેગેઝિન વાંચીએ, છાપા વાંચીએ, ટીવી જોઈએ, પાનના ગલ્લા ઉભારીએ, બે પાન ચાવીએ, કંઈક પાર્ટીમાં જઈએ, આનંદ કરીએ, રાત્રે આવીને સુઈ જઈએ, એટલું જ જીવન જીવવાનું હોય તો ઇટ ઇઝ ડોગ લાઈફ, ડોંકી લાઈફ, કેટ લાઈફ. એ તો મનુષ્યનું જીવન નથી, એ તો પશુ પંખીએ કરે છે. જીવનના અંતે આપણે આપણી છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ કે યસ, આઈ લીવડ માય લાઈફ, હું મારું જીવન જીવ્યો. એની માટે એક બહુ જ સુંદર વિચારધારા તમે ટોપ મેનેજમેન્ટ ગુરુઝને વાંચો, ટોપ સોશિયલ રિલેશનશિપ ગુરુઝને વાંચો, ટોપ હેલ્થ મેનેજર્સને તમે સમજો, તો એક સરસ લાઇફસ્ટાઇલ શીખવાડે છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે યોર લાઇફસ્ટાઇલ ડિસાઇડ્સ યોર લાઈફ. એ હકીકત છે. રોજિંદુ જીવન છે, તમારો દૈનિક ક્રમ છે, એ તમારું જીવન નક્કી કરે છે. તો 8+8+8 ઇઝ ધ સિસ્ટમ. દિવસમાં 24 કલાક આપણી પાસે છે, એ 24 કલાકને સારી રીતે 8+8+8 સિસ્ટમમાં આપણે ઢાળવાના. અને 70% ઓફ યોર લાઈફ યુ લીવ ઇન ધી 8+8+8 સિસ્ટમ. ઇટ ઇઝ અ વેલ લીવડ, બ્યુટિફુલ, ડિગ્નિફાઈડ, બેલેન્સ લાઈફ. પ્રથમ 8 કલાક છે એ તમારો પ્રામાણિક પુરુષાર્થ. તમે જે પણ ક્ષેત્રમાં હો, એ ક્ષેત્રમાં તમારો પ્રામાણિક પુરુષાર્થ હોય, નૈતિક પુરુષાર્થ હોય, સિદ્ધાંત નીતિ નિયમને વળગી રહીને તમારો પુરુષાર્થ હોય, એ પ્રથમ 8 કલાક છે. તો આપણે જે વ્યવસાયમાં છીએ એમાં આપણે પુરુષાર્થ તો કરીએ છીએ, કારણ કે પુરુષાર્થ વગર તો કોઈ વ્યક્તિની પ્રગતિ છે નહીં. આફ્રિકાના જંગલ માટે એક બહુ સરસ કહેવત છે કે એવરી મોર્નિંગ વેન ધ સન રાઇઝિસ ધ સ્લોએસ્ટ લાયન હેઝ ટુ રન મિનિમમ ફાસ્ટર ધેન ધ સ્લોએસ્ટ ગેઝલ ટુ સી ધ ઇવનિંગ. જે ધીમામાં ધીમો સિંહ હોય ને, એને ધીમામાં ધીમા હરણ કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડે, તો એ સાંજ જોવે, નહીં તો ભૂખ્યો મરી જાય. અને ધ સ્લોએસ્ટ ગેઝલ હેઝ ટુ રન મિનિમમ ફાસ્ટર ધેન ધ ફાસ્ટેસ્ટ લાયન ટુ સી ધ ઇવનિંગ. કે ધીમામાં ધીમું જે હરણ હોય ને, એને પણ ઝડપીમાં ઝડપી સિંહ કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડે, તો એ સાંજ જોવે, નહીં તો શિકાર થઈ જાય. આ વાતના અંતે બહુ બ્યુટિફુલ કોટેશન શીખ રૂપે છે. So whether you are the lion or the gazelle, when the sun rises, you have to run. તમે જંગલમાં હરણ હો કે સિંહ હો, પણ સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ, દરેકે દોડવું પડે. એટલે પુરુષાર્થ તો જીવનનો એક ક્રમ છે, એમાં ગભરાવાનું નહીં, મૂંઝાવાનું નહીં, થાકવાનું નહીં. પણ ઘણી વખત આ માટે પણ હસતા હસતા લોકો કહેવત કહે છે કે એવરીબડી રન્સ, બધાએ દોડવું પડે, ધ પુઅર મેન રન્સ ફોર બ્રેડ એન્ડ ધ રિચ મેન રન્સ ટુ ડાયજેસ્ટ ધ બ્રેડ. બિચારો ગરીબ માણસ સવારના પહોરમાં દોડે શેની માટે? બ્રેડ માટે. અરે અમીર માણસ પણ દોડે શેની માટે? પચાવવા માટે. પણ એવરીબડી હેઝ ટુ રન. પણ એ જે પુરુષાર્થ કરીએ છીએ એમાં નૈતિકતા અને પ્રામાણિકતા, તો તમને જીવનમાં સંતોષ રહે. તમે કોઈને છેતરો, કોઈની સાથે ખોટી વાત કરો, કોઈના પૈસા ખોટી રીતે તમે લઈ લો, ચલો એ વ્યક્તિ તો કદાચ છેતરાઈ ગયો, પણ તમે પણ તમારી જાતને છેતરી. એ તો પૈસામાં છેતરાણો, તમે આનંદમાં સંતોષમાં છેતરાઈ ગયા. અંગ્રેજીમાં કહેવત છે, નો પીલો is as soft as a clear conscience. તમારું હૃદય ચોખ્ખું હોય એના જેવું પોચામાં પોચું ઓસિકું રાત્રે સુવા માટે એકે નથી. તમને રાત્રે સુતી વખતે એમ થાય કે મેં કોઈને છેતર્યો નથી, મેં કોઈનું ખોટું લીધું નથી,
તો એ તમારી માટે ધ બેસ્ટ પિલો, ધ સોફ્ટેસ્ટ પિલો ટુ રેસ્ટ યોર હેડ અપોન. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ છોડવી નહીં, ગમે તે સંજોગો આવે, ગમે તે પરિસ્થિતિ આવે, પણ નીતિમત્તા અને પ્રામાણિકતાને હંમેશા વળગી રહેવાનું. અને જો તમે નીતિમત્તા કે પ્રામાણિકતાને વળગી ના રહો તો ગમે તે વ્યક્તિ હોય એના જીવનમાં નાના મોટા પ્રશ્નો આવવાની શક્યતા છે જ. બેઝિકલી આપણા દરેકના હૃદયમાં એક સ્વભાવ છે, એક હ્યુમન નેચર છે કે કંઈક ખોટું થઈ જાય, આપણાથી ખોટું કરવાનું મન થઈ જાય અને માણસનું મન છે એટલે દોડી જાય, પણ મેક્સિમમ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવાનો. તો નીતિમત્તા અને પ્રામાણિકતાને આપણે વળગી રહીએ. નીતિમત્તા અને પ્રામાણિકતાને ચૂકીને કોઈ વ્યક્તિ આગળ વધી નથી અને વધી શકશે નહીં, અને કદાચ ભૂલથી વધી ગઈ તો એ પાછી પડશે જ. તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો તો રેફરન્સ યાદ આવે છે, 8,000 કરોડ નો વ્યક્તિ અત્યારે જેલમાં છે, 7 યર્સ ઓફ રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ. જે વ્યક્તિ દિવસમાં 3 વખત 3-પીસ સૂટ બદલતા હતા, પરેશભાઈ, જે વ્યક્તિ દિવસમાં 3 વખત 3-પીસ સૂટ બદલતા હતા એ વ્યક્તિ અત્યારે જેલમાં કેદીના કપડાં પહેરીને ચટાઈ ઉપર સૂવે છે. 8,000 કરોડનો મામલો. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હો પણ તમે નીતિ નિયમ અને પ્રામાણિકતા ચૂકો તો તમારે ભારત છોડવું પડે. એ તો ભગવાનની ઈચ્છાથી હવે પાછા આવે અને પાછા આવીને મોઢું ખોલશે એટલે ઘણા બધા તકલીફમાં આવવાના છે. યુકેની કોર્ટે તો કહી દીધું છે કે એક્સ્ટ્રાડિશન માન્ય છે, હવે અહીંયા લાવવાના છે એમને. 9,000 કરોડનું કૌભાંડ કર્યું છે. ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ, ઇટ હેઝ નો કોર્નર્સ, સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ. પૃથ્વી ગોળ છે, ગોળ આકારને કોઈ ખૂણો નથી, એટલે આપણું કરેલું ખોટું એને સંઘરવા માટે એની પાસે જગ્યા નથી. એ સિદ્ધાંત છે.